હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આપણે ડાય ડાયહાઇડ્રોજનની બનાવટ જોઈએ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોયા હવે આપણે એના ઉપયોગ ઉપર જઈએ છીએ ઓકે ડાય હાઇડ્રોજન સૌથી નાનો સૌથી હળવો વાયુ છે પણ ખૂબ કામનો ખૂબ અગત્યનો છે શું અગત્ય મહત્વ ધરાવે એક પછી એક પોઈન્ટ જોઈએ પહેલો પોઈન્ટ જુદા જુદા સંયોજનોના ઉત્પાદનમાં હાઇડ્રોજન વપરાય બહુ બધી કામની વસ્તુ કે સંયોજનો બનાવવા માટે વપરાય જેમ કે બરાબર પહેલું આપણે લઈએ હેબર પદ્ધતિમાં એમોનિયાના ઉત્પાદનમાં આપણે જાણીએ છીએ એન ટુ વધતા થ્રી ટાઈમ ટુ એમોનિયા બીજું આલ્કેન આલ્કોહોલ અને બીજા હાઇડ્રોકાર્બનની બનાવટમાં આલ્કેન મેળવવા માટે અલગ અલગ પ્રકારના બીજા આલ્કોહોલ કે બીજા હાઇડ્રોકાર્બનની બનાવટ માટે પણ આપણે શું કરીએ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે જે પ્રક્રિયા મોટા ભાગે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા હોય છે મિથેનોલના ઉત્પાદનમાં મિથેનોલ બનાવવો હોય તો જળવાયુની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન સાથે અને એમાંથી આપણને મિથેનોલ મળે છે મિત્રો બરાબર છે અતિ અગત્યનું હાઇડ્રોજન ક્લોરાઇડ બરાબર એટલે એસ હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવવું હોય તો એસ અને સીએલ ટુ સાથેની પ્રક્રિયાથી પણ આપણે બનાવી શકીએ અને લાસ્ટમાં વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનથી વનસ્પતિ ઘીની બનાવ કે જેની આપણે હમણાં રાસાયણિક પ્રક્રિયામાં વાત કરી વનસ્પતિ તેલ કે જે પ્રવાહી સ્વરૂપમાં છે અને એમાં હાઇડ્રોજેનેશનની પ્રક્રિયા કરશું એટલે સ્વાભાવિક છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાંથી આપણને વનસ્પતિ ઘી મળશે પછી રોકેટ બળતણ તરીકે યાદ રાખજો પ્રવાહી બળતણ ધરાવતા જે રોકેટો છે બરાબર એ પ્રવાહી ધરાવતા રોકેટની અંદર હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ થાય છે અને એની અંદર લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન વપરાય છે તો હાઇડ્રોજન ત્યાં પણ વપરાય છે ત્યાર પછી નેક્સ્ટ ઉપયોગ જોઈએ મિત્રો હવાના ફુગ્ગાને ઉડાડવા માટે

ક્રાયોજનિક ફ્લુડ તરીકે ઉપયોગમાં લેવાય ક્રાયોજેનિક ફ્લુડ એટલે શું મિત્રો કે નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે વપરાય બરાબર ફિઝિક્સમાં સુપર કન્ડક્ટરના અમુક પ્રયોગો હોય સુપર કન્ડક્ટર એટલે મિત્રો અતિ સુવાહક પદાર્થો બરાબર અને એના પ્રયોગોમાં ખૂબ નીચું તાપમાન મેળવવા માટે ત્વરિત નીચું તાપમાન મેળવવા માટે શું કરવામાં આવે કે એવા કોઈ પણ વાહક પદાર્થ ઉપર આ પ્રવાહી હાઇડ્રોજન ઢૂળી દઈએ તો તરત જ એનું તાપમાન ઘટી જાય અને એ પ્રયોગ કરવામાં નીચું તાપમાન આપણે મેળવી શકીએ તો એ ક્રાયોજનિક ફ્લુઇડ તરીકે કે જે નીચું તાપમાન મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય એમાં લિક્વિડ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે આના સિવાય પણ હાઇડ્રોજનના ઘણા બધા ઉપયોગ હોઈ શકે મિત્રો તો અહીંયા આપણે આ વિડીયોમાં હાઇડ્રોજનના ઉપયોગ વિશે વાત કરી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં